નમસ્કાર બાળ મિત્રો આ તાસમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે પાઠ દસ ભૂલની સજા ની સમજ મેળવશું આ પાઠ એક નાટિકા પ્રકારનો છે એમના લેખક છે પ્રકાશ લાલા પાઠની સમજની શરૂઆત કરતા પહેલા આપણે પાઠ પરિચય મેળવશું તો ચાલો બાળ મિત્રો આપણે પાઠ પરિચય મેળવીએ પ્રસ્તુત નાટિકામાં એટલે કે આ નાટકરૂપી પાઠમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનનો એક પ્રસંગ રજૂ થયો છે શિક્ષકે લિંકનને વાંચવા આપેલ પુસ્તક પલળી જવાના પ્રસંગનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે આ પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના ઉમદા ગુણોનો વાર્તાલાપ અહીં સંવાદ સ્વરૂપે રજૂ થયો છે જેના દ્વારા બાળપણથી જ અબ્રાહમ લિંકનમાં રહેલા સત્યનિષ્ઠા પ્રામાણિકતા અને ખેલદિલી જેવા મૂલ્યોના આપણને દર્શન થાય છે બાળ મિત્રો પાઠ પરિચય મેળવ્યા બાદ હવે આપણે આ પાઠની શબ્દ સમજૂતી મેળવી લઈએ અઘરા શબ્દોના અર્થ જાણવાથી પાઠ સમજવામાં ખૂબ જ સરળતા રહેતી હોય છે એટલે દરેક પાઠના શબ્દાર્થ એટલે કે શબ્દ સમજૂતી યાદ રાખવી જરૂરી છે અભ્યાસ એટલે મહાવરો માર્ગદર્શન એટલે સલાહ પરવડવું એટલે કે પાલવવું અથવા પોસાવું પરિશ્રમ પ્રિય એટલે ખૂબ મહેનતું ગર્વ એટલે અહંકાર અથવા અભિમાન નિઃસંકોચ એટલે સંકોચ રાખ્યા વિના જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા અથવા જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા પ્રગતિ કરવી એટલે આગળ વધવું એટલે કે જીવનમાં ખૂબ મહેનત કરી અને આપણા જીવનમાં પ્રગતિ કરવી એવા અર્થમાં વાછટ એટલે પવનથી ઉડેલા વરસાદના છાંટા આત્મસંઘર્ષ એટલે પોતાની જાત સાથે મથામણ મંથન એટલે અહીં ઉથલપાથલ અથવા તો ગડમથલ એવો અર્થ આ પાઠમાં લેવાનો છે મક્કમ એટલે દ્રઢ ગફલત એટલે બેદરકારી અથવા ભૂલ બારી વાટે એટલે બારીમાંથી દશા એટલે હાલત અથવા સ્થિતિ ગુનેગાર એટલે અપરાધી પરિસ્થિતિ એટલે સંજોગ બાળ મિત્રો શબ્દ સમજૂતીમાં આગળ વધીએ બેદરકારી એટલે કાળજી વગરનું એકરાર એટલે કબૂલાત મતલબ એટલે અહીં આ પાઠમાં તાત્પર્ય એવો અર્થ લઈશું કિંમત એટલે મૂલ્ય અથવા વળતર દ્વિધા એટલે દુવિધા અથવા મૂંઝવણ મોકો એટલે લાગ અથવા તક મથામણ એટલે મથવું તે અહોભાવ એટલે આશ્ચર્યનો ભાવ સ્તુતિ કે વખાણ શબ્દ સમજૂતી બાદ હવે આપણે રૂઢિ પ્રયોગો નો અર્થ અને વાક્ય પ્રયોગ નો અભ્યાસ કરીશું પેલો પરિશ્રમ પ્રિય હોવું એટલે ખૂબ મહેનતું હોવું આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને બનાવેલું વાક્ય જોઈએ પરિશ્રમ પ્રિય વિદ્યાર્થીને સફળતા અવશ્ય મળે છે બીજો રૂઢિપ્રયોગ એકરાર કરવો એમનો અર્થ થશે સ્વીકાર કરવો અથવા કબૂલ કરવું આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બનાવેલું વાક્ય જોઈએ વિદ્યાર્થીએ પોતાની ભૂલનો એકરાર કરી લેતા શિક્ષકે તેને માફ કરી દીધો ત્રીજો રૂઢિપ્રયોગ મન હળવું થવું એટલે મનને શાંતિ મળવી વાક્ય પ્રયોગ જોઈએ પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓનું મન હળવું થઈ જાય છે રૂઢિપ્રયોગ ના અભ્યાસ બાદ હવે આપણે આ પાઠની સમજ મેળવવાની શરૂઆત કરીશું તો ચાલો બાળ મિત્રો હવે આપણે આ પાઠની સમજ મેળવીશું દ્રશ્ય એક એટલે કે નાટકનો ભાગ એક સ્થળ શાળાનો ટીચર્સ રૂમ અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે લખે છે વગેરે બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા સ્થળ એટલે કે જગ્યા શાળાનો શિક્ષક ખંડ અથવા સ્ટાફ રૂમ આ શિક્ષક ખંડમાં બે ત્રણ શિક્ષકો બેઠા છે આ શિક્ષકો પોતાનું લખાણ કામ કરતા જાય છે અને વચ્ચે વચ્ચે અંદરો અંદર વાતો પણ કરે છે એ વખતે વિદ્યાર્થી અબ્રાહમ લિંકન આ સ્ટાફ રૂમમાં શિક્ષકને મળવા માટે પ્રવેશ કરવા માગે છે લિંકન કહે મેં આય કમ ઇન સર લિંકન કહે સાહેબ હું અંદર આવું કોઈ ઓફિસ કે કચેરીમાં અંદર જવા માટે આપણે રજા લેવી જોઈએ પછી જ આપણે એ જગ્યાએ પ્રવેશ કરાય શિક્ષક કહે યસ ઊંચે જોઈને અરે લિંકન તું છે આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ લિંકન જ્યારે રૂમ માં અંદર જવા માટે રજા માંગે છે એ વખતે શિક્ષક કંઈક લખતા હોય છે એવામાં લિંકન પ્રવેશવા માટે રજા માંગતા શિક્ષક ઊંચે જોવે છે અને કહે છે કે હા શિક્ષક જ્યારે ઊંચે જોવે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ તો લિંકન છે એટલે એ કહે છે કે અરે લિંકન તું છે આવ કહે જોઈએ કે તારો અભ્યાસ આજકાલ કેવો ચાલી રહ્યો છે લિંકન કહે મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે એટલે કે લિંકન સાહેબને કહે છે કે હું મારી રીતે મહેનત કરી રહ્યો છું અને જ્યાં મને કંઈ ન સમજાય ત્યારે હું એ અંગે આપનું માર્ગદર્શન પણ મેળવું છું અને આપ મને માર્ગદર્શન પણ આપો છો શિક્ષક કહે વેરી ગુડ મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે શિક્ષક કહે છે કે ખૂબ સરસ મને જાણવા મળ્યું છે કે અભ્યાસ કરતા કરતા તું નોકરી પણ કરી રહ્યો છે લિંકન કહે જી ત્યારે લિંકન કહે છે કે હા સાહેબ હું ભણતા ભણતા નોકરી પણ કરી રહ્યો છું શિક્ષક કહે તારા મા બાપ એટલે કે શિક્ષક લિંકનને કહે છે કે તારા માતા પિતા આટલું બોલીને અટકી જાય છે શિક્ષક એમ જાણવા માગે છે કે તારે અભ્યાસ કરતા કરતા નોકરી કેમ કરવી પડે છે લિંકન કહે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ એટલે કે લિંકનને તેના શિક્ષક પોતાના માતાપિતા વિશે પૂછે છે ત્યારે લિંકન તેના શિક્ષકને કહે છે કે મારા માતા પિતાની આવક ખૂબ ઓછી છે તે મારા અભ્યાસનો ખર્ચ કરી શકે તેમ નથી માટે હું પોતે જ નોકરી કરીને પૈસા મેળવીને મારા અભ્યાસના ખર્ચની વ્યવસ્થા હું પોતે જ કરી લઉં છું શિક્ષક કહે સમજી ગયો હં તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે એટલે કે શિક્ષક લિંકનને કહે છે કે હવે મને સમજાઈ ગયું કે તું શા માટે ભણવાની સાથે સાથે નોકરી કરે છે આથી જ મને તારા જેવા મહેનતુ વિદ્યાર્થી માટે ગૌરવ છે લિંકન કહે થેન્ક યુ સર મારે આટલું અચકાયને અટકી જાય છે એટલે કે લિંકન સાહેબનો આભાર માને છે અને મારે એટલું બોલીને સંકોચ કે શરમ અનુભવી આગળ બોલતા અટકી જાય છે શિક્ષક કહે સંકોચ જે કહેવું હોય તે બોલ એટલે કે આથી શિક્ષક લિંકનને કહે છે કે શરમ કે સંકોચ ન રાખ તારે જે કાંઈ કહેવું હોય તે કહે લિંકન કહે આપે ક્લાસમાં કાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા એટલે કે શિક્ષક લિંકનને શરમ કે સંકોચ અનુભવ્યા વગર જે કહેવું હોય તે કહે એમ કહે છે ત્યારે લિંકન કહે છે કે સાહેબ તમે વર્ગખંડમાં જે પાઠ શીખવ્યો હતો તે વિશે મારે વધારે જાણવાની ઈચ્છા છે આથી એ માટેની બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય તો તે મને વાંચવા આટલું બોલીને લિંકન અટકી જાય છે શિક્ષક કહે હસીને આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે એટલે કે શિક્ષક લિંકનને હસીને કહે છે કે જરૂર આપીશ તારા જેવા નવું નવું જાણવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીને પુસ્તક આપીને મને ખુશી થશે એમ કહીને શિક્ષક પોતાના કબાટ કે ટેબલના ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે લિંકન કહે આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ એટલે કે લિંકન શિક્ષકને કહે છે કે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર બે થી ત્રણ દિવસમાં જ હું આપને આ પુસ્તક વાંચીને પાછો આપી દઈશ શિક્ષક કહે ઉતાવળ નથી નિરાતે વાંચીને પછી આપજે શિક્ષક લિંકનને કહે છે કે મારે કોઈ જ ઉતાવળ નથી આરામથી પુસ્તક વાંચીને પૂરું કરીને આપજે લિંકન કહે ઊભો થઈને થેન્ક યુ સર થેન્ક યુ એટલે કે સાહેબ પાસેથી પુસ્તક મેળવીને લિંકન હવે ઊભો થાય છે અને સાહેબનો ખૂબ જ આભાર માને છે શિક્ષક કહે ખૂબ પ્રગતિકર બેટા ખૂબ પ્રગતિકર શિક્ષક લિંકનને કહે છે કે બેટા ભણી ગણીને જીવનમાં ખૂબ જ પ્રગતિ કર બેટા ખૂબ જ પ્રગતિ કર લિંકન કહે ઊભા થતા ઓકે સર બાય લિંકન શિક્ષકને કહે છે ભલે સાહેબ આવજો શિક્ષક કહે યસ આવજે અબ્રાહમ લિંકન વિદાય લે છે એટલે કે શિક્ષક લિંકનને કહે છે કે હા બેટા આવજે અને અબ્રાહમ લિંકન ત્યાંથી જાય છે તો બાળમિત્રો આ તાસમાં આપણે પાઠની સમજ અહીં સુધી રાખીએ છીએ આ પાઠની સમજ આગળના તાસમાં વધારે લઈશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાંથી શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ રફનોટમાં લખીને સરસ પાકા કરજો આવજો વિદ્યાર્થી મિત્રો